नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गणित पाठ त्रण संख्या साथे रमत एनो भाग त्रण एना विषे आप जोईशुं। हवे भाग त्रण में आप विभाज्यतानी चावी विषे आप शीखीशुं। कई संख्या ने कई संख्या वडे निशेष भागी शकाय ते आपणे सरळताथी जाणी शकीए ते माटे आपणे केटलीक युक्तिओ अथवा तो चावीओ विशे जाणीशुं। बेनी विभाज्यतानी चावी, हवे बेनी विभाज्यतानी चावीने आपणे एक उदाहरण द्वारा समझीशुं के बार भाग्या बे बराबर छ, चौद भाग्या बे बराबर सात, छवीस भाग्या बे बराबर तेर, अड़तरीस भाग्या बे बराबर ओगणीस, अने वीस भाग्या बे बराबर दस। तो बार चौद छवीस अड़तरीस अने वीस ने बे वडे निशेष भागी शकाय छे। केम? कारण के बार नो एकम नो अंक बे छे, चौद नो एकम नो अंक चार छे, छवीस नो एकम नो अंक छ छे, अड़तरीस नो एकम नो अंक आठ छे, अने वीस नो एकम नो अंक शून्य छे। એટલે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય। પછી સંખ્યા ગમે તેટલી મોટી હોય આપણે ફક્ત એનો એકમનો અંક જ જોવાનો છે। એના પછી છે ત્રણની વિભાજ્યતાની ચાવી। હવે ત્રણની ચાવીને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ, એકવીસ ભાગ્યા ત્રણ બરાબર સાત, તેત્રીસ ભાગ્યા ત્રણ બરાબર અગિયાર, ત્રેસઠ ભાગ્યા ત્રણ બરાબર એકવીસ। હવે પંદરના અંકોનો સરવાળો તો એક વત્તા પાંચ બરાબર છ, એકવીસના અંકોનો સરવાળો તો બે વત્તા એક બરાબર ત્રણ, તેત્રીસના અંકોનો સરવાળો તો ત્રણ વત્તા ત્રણ બરાબર છ, અને ત્રેસઠના અંકોનો સરવાળો તો છ વત્તા ત્રણ બરાબર નવ। અહીં છ ત્રણ અને નવને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે ચારની વિભાજ્યતાની ચાવી, એને પણ આપણે ઉદાહરણથી સમજીશું। તો એક હજાર નવસો છત્રીસ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા બરાબર છત્રીસ, એટલે કે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા અથવા તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા બરાબર છત્રીસ। હવે છત્રીસને ચાર વડે નિશેષ ભાગી શકાય ને, તો છત્રીસ ભાગ્યા ચાર તો ચાર નવા છત્રીસ, એટલે કે છત્રીસને ચાર વડે નિશેષ ભાગી શકાય। એટલે કે જે સંખ્યાના છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે પાંચની વિભાજ્યતાની ચાવી, પાંચના અવયવી।
पांचनी विभाज्यतानी चावी एने पण आपणे उदाहरणथी समजीशुं। तो पांचना अवयवी तो पांच दस पंदर वीस पच्चीस तीस पैंतीस चालीस पिस्तालीस अने डेस 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 एटले के अवयवी केवा छे असंख्य छे फक्त पिस्तालीस सुधी ज नथी आगळ पण घणा अवयवी छे के अवयवी असंख्य छे। हवे पांचना अवयवीना एकमना स्थानमा शून्य अने पांच छे जुओ जुए दरेकना स्थानमा कोईमा शून्य कोईमा पांच तेथी आ संख्याने पांच वडे निशेष भागी शकाय एटले के जे संख्याओनो एकमनो अंक शून्य के पांच होय ते संख्याने पांच वडे निशेष भागी शकाय। एना पछी छे छनी विभाज्यतानी चावी एने पण आपणे एक उदाहरण द्वारा समझीशुं। तो छ बराबर बे गुणिया त्रण एटले छनी विभाज्यतानी चावीमां बे अने त्रण बन्ने विभाज्यतानी चावीओनो उपयोग थाय छे। आपणे एक उदाहरण लईशुं કે બેતાલીસનો એકમનો અંક બે છે તેથી બેતાલીસને બે વડે નિશેષ ભાગી શકાય। બેતાલીસના અંકોનો સરવાળો ચાર વત્તા બે બરાબર છ તો બેતાલીસને ત્રણ વડે નિશેષ ભાગી શકાય। કેમ કે બેતાલીસના અંકોનો સરવાળો છ છે અને છને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે બેતાલીસને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેથી બેતાલીસને બે અને ત્રણ બંને વડે નિશેષ ભાગી શકાય એટલે કે જે સંખ્યાને બે અને ત્રણ બંને વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે આઠની વિભાજ્યતાની ચાવી હવે એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે સાત હજાર એકસો ચુમ્માલીસમાં સો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા બરાબર એકસો ચુમ્માલીસ એટલે કે છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા બરાબર એકસો ચુમ્માલીસ હવે એકસો ચુમ્માલીસને આઠ વડે નિશેષ ભાગી શકાય છે અને એકસો ચુમ્માલીસને આઠ વડે નિશેષ ભાગી શકાય તો સાત હજાર એકસો ચુમ્માલીસને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય। હવે છે છ હજારમાં સો દશક અને એકમના સ્થાનમાં શૂન્ય છે હવે શૂન્ય શૂન્ય શૂન્યની આગળ આપણે એક મૂકતા એક હજાર થાય હજારને આઠ વડે નિશેષ ભાગી શકાય તેથી છ હજારને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય તો છ હજાર ભાગ્યા આઠ બરાબર સાતસો ને પચાસ એટલે કે જે સંખ્યાના સો દશક અને એકમના સ્થાનમાં શૂન્ય હોય અથવા સો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે નવની વિભાજ્યતાની ચાવી હવે નવની ચાવીને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે પિસ્તાલીસ ભાગ્યા નવ બરાબર પાંચ અને પિસ્તાલીસના અંકો ચાર અને પાંચનો સરવાળો ચાર વત્તા પાંચ બરાબર નવ નવને નવ વડે નિશેષ ભાગી શકાય છે તેથી પિસ્તાલીસને પણ નવ વડે નિશેષ ભાગી શકાય એટલે કે જે સંખ્યાના અંકોનો સરવાળો
ने સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે દસ ની વિભાજ્યતાની ચાવી, એને પણ આપણે ઉદાહરણથી સમજીશું। તો ચાલીસ ભાગ્યા દસ બરાબર ચાર, એસી ભાગ્યા દસ બરાબર આઠ, અને સો ભાગ્યા દસ બરાબર દસ। આ સંખ્યાઓ ચાલીસ, એસી અને સોના એકમના સ્થાનમાં શૂન્ય છે, તેથી ચાલીસ, એસી અને સોને દસ વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે જે સંખ્યાઓનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય। એના પછી છે અગિયારની વિભાજ્યતાની ચાવી। હવે અગિયારની વિભાજ્યતાની ચાવી, એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। નીચે એક કોષ્ટક આપ્યું છે, એમાં ચાર ખાના છે। પ્રથમ સંખ્યા, બીજું ખાનું છે અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર, ત્રીજું ખાનું છે અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર, અને છેલ્લું ખાનું છે તફાવત। આપણે ઉદાહરણ જોઈશું 308। હવે 308માં જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો પ્રથમ ખાનામાં બીજા ખાનામાં લખવાનો છે। જમણી બાજુથી એકી સ્થાન પરના અંકોનો સરવાળો, હવે એકી સ્થાન એટલે પહેલા નંબરનું, ત્રીજા નંબરનું, પાંચમા નંબરનું સ્થાન, અને બેકી સ્થાન એટલે બીજું, ચોથું, છઠ્ઠું સ્થાન। તો અહીંયા પહેલા અને ત્રીજા સ્થાનના અંકોનો સરવાળો કરીશું આપણે, આઠ વત્તા ત્રણ બરાબર અગિયાર। હવે એના પછીનું ખાનું છે જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો। તો જમણી બાજુથી બેકી સ્થાન પર એટલે કે બે નંબરનું સ્થાન, બે નંબર પર શૂન્ય છે। હવે એનો તફાવત, તો એકી સ્થાનના અંકોનો સરવાળો અગિયાર, બેકી સ્થાનના અંકોનો સરવાળો શૂન્ય, તો અગિયાર ઓછા શૂન્ય બરાબર અગિયાર। બીજું ઉદાહરણ છે 1331, એમાં પણ એ જ રીતે એકી સ્થાનના અંકોનો સરવાળો જમણી બાજુ, તો એક વત્તા ત્રણ બરાબર ચાર, અને એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો જમણી બાજુથી, તો ત્રણ વત્તા એક બરાબર ચાર। હવે એનો તફાવત, ચાર ઓછા ચાર બરાબર શૂન્ય। ત્રીજું ઉદાહરણ છે 61809, તો એમાં પણ જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો, તો પહેલું સ્થાન, ત્રીજું સ્થાન અને પાંચમું સ્થાન, તો નવ વત્તા આઠ વત્તા છ બરાબર ત્રેવીસ, અને એ જ રીતે જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો, તો બીજું અને ચોથું સ્થાન શૂન્ય વત્તા એક બરાબર એક। હવે ત્રેવીસ અને એકનો તફાવત, તો ત્રેવીસ ઓછા એક બરાબર બાવીસ। હવે જુઓ તફાવતનું ખાનું અગિયાર, શૂન્ય અને બાવીસ મળ્યા છે, એટલે કે શૂન્ય પણ મળે છે અથવા તો અગિયારનો ગુણક અથવા તો અગિયારનો અવયવી આપણને મળે છે, એટલે કે એના પરથી આપણને ચાવી મળશે। એટલે કે જો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાને આવેલ અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલ અંકોના સરવાળાનો તફાવત શૂન્ય કે અગિયારનો અવયવી અથવા ગુણક હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે। અહીંયા આપણું આજનું કાર્ય પૂર્ણ થાય છે। આભાર।